الله حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد قال حسين بن علي عليه الصلاة والسلام بسم الله الرحمن الرحيم إن لم يكن لكم الدين ولا تخافون المعاد فكونوا أحرارا في دنياكم اللهم صل على محمد وآل محمد هجري سن 1442 માં આપણે છઠ્ઠી રાતમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ અને આ એ અશરા દરમિયાન આપની સમક્ષ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની એ નૂરાની હદીસથી અમુક ગુફ્તગુ કરવામાં આવી રહી છે કે જેમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ફરમાવે છે અગર દીનની પરવાહ નથી અને કયામતથી પણ નથી ડરતા તેમ છતાં લા અકલ દુનિયામાં આઝાદ બનો આ આઝાદી કોઈ ગુલામીમાંથી આઝાદી નથી કોઈ કેદમાંથી આઝાદી નથી બલકે દુનિયા પરસ્તી અને નફસાની ખ્વાહિશાતથી આઝાદી છે આઝાદ ઇન્સાન એ છે કે જે દુનિયામાં ઘણા બધા કાર્યો પોતે સમજીને જ નથી કરતો એના ઉપર કોઈ જાતનો પ્રેશર ના હોય કઈ કયામતની વાત ના હોય કઈ દીનની વાત ના હોય કઈ સરકારી કાનૂનની વાત ના હોય તેમ છતાં આ આઝાદ ઇન્સાન ઘણા બધા કાર્યો નથી કરતો આપણે ઇબાદત તરફ પણ જોઈએ ને તો આપણને બધાને ખબર છે કે ઇબાદતના પણ ત્રણ પ્રકાર હોય છે માણસો જે ઇબાદત કરે છે ને એમાં પણ ત્રણ કેટેગરીના માણસો હોય છે એક પ્રકારના માણસો હોય છે કે જેની ઇબાદત એસ્ક્લાવની ઇબાદત કહેવામાં આવે છે શું કામ કારણ કે આ લોકો ઇબાદત એટલા માટે કરતા હોય કે ભાઈ ખુદા જહન્નમમાં ના નાખે નમાઝ એટલા માટે પડે કે અગર જો આપણે નમાઝ નહીં પડશું તો ખુદાવંદી આલમ આપણને અઝાબ કરશે જહન્નમમાં નાખશે ખેર હું નથી કહેતો કે આ ઇબાદતનું મહત્વ નથી આ ઇબાદતની વાજિબાત અદા થાય છે અને એનો એક સ્ટેપ છે કે ચાલો લાખલ એ માટે તો નમાઝ પડે છે અમુક ઇબાદત જે માણસો કરતા હોય છે એની ઇબાદત વેપારી માણસોની ઇબાદત જેવી હોય છે વેપારી એટલે શું કહું આપણે નમાઝ પડશું તો કઈક ધંધામાં શું થશે ફાયદો થશે બરકત થશે તો આ વેપારીની ઇબાદત છે કે આપણે નમાઝ પડશું તો ખુદા આપણને જન્નત આપશે આ ઇબાદતનો પણ અલહમદુલિલ્લાહ એક જાતનો ફાયદો છે વાજિબાત અદા થાય છે અને આ એક સ્ટેપ છે પણ ના અમુક માણસો દુનિયામાં એવા છે જેવી રીતે કે મૌલાઈ મુત્તકિયાન હઝરત અમીર અલ મુઅમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલયહી સલાતુ વસલામ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ
ફરમાવે છે કે ખુદાય અગર તે જન્નત અને જહન્નમ પેદા ના કરી હોત અને મને ખલ્ક કર્યો હોત તો પણ હું તારી ઇબાદત કરત શુગમ કારણ કે તારી જાત એવી છે કે તું ઇબાદતને લાયક છો તો આ આવી જે ઇબાદત કરતા હોય ને એને કહેવાય ફ્રીડમ વાળી ઇબાદત આઝાદ માણસોની ઇબાદત કે જે ઇબાદતનો બહુ બહેતરીન દરજ્જો છે ખેર આ એક મુકદ્દમો હતો આજની મજલિસને શરૂ કરવા માટે આપણે જે વાત કરી રહ્યા છીએ એ ફ્રીડમ ઉપર છે કે આપણે દુનિયામાં અગર જો કઈ પાબંદી ના હોય કઈ ના હોય તેમ છતાં આઝાદ ઇન્સાન જે હોય છે એ ઘણા બધા કાર્યો અંજામ નથી આપતો અને ઘણા બધા કાર્યો પોતાની સ્વેચ્છાએ અંજામ આપે છે જેવી રીતે કે આપણને કેવું નથી પડતું કે ભાઈ જમી લે આપણને ભૂખ લાગે જમી લઈએ છીએ આ ફ્રી એક ઇન્સાનની આઝાદ ફિક્રમાં આવેલું છે એવી જ રીતે ઇન્સાન અગર જો આઝાદ ફિક્ર નો હોય તો એ ઇન્સાન ઝિલ્લત વાળા કામ કોઈ દિવસ કરતો નથી ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મદીનામાં પણ ઇરશાદ ફરમાવે છે હાય હાત મિન્નઝ ઝિલ્લા અત્તા કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ નો કયામ નો મકસદ અને કયામ નો એક શોઆર એક નારો એ હતો કે હાય હાત મિન્નઝ ઝિલ્લા અમે ફ્રીડમ ફિકર ના માણસ છીએ ઝિલ્લત અને રુસવાઈ અમારાથી બહુ દૂર છે કારણ કે ઉમરે સાદ જે લશ્કર લઈને આવે છે અને જે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની સાથે ડિબેટ થાય છે એમાં આ બે ઓપ્શન રાખવામાં આવેલા હતા યા તો યઝીદની બૈયત કરી લેવામાં આવે યા પછી તમે તમારી જાતને સોંપી દો કે પછી હવે યઝીદ તમારા માટે ડિસિઝન લે કે તમને ક્યાં જીવતા રાખે કે પછી ક્યાંય બીજે ગામ મોકલી દે કે પછી મારી નાખે ત્રીજું ઓપ્શન તો કે પછી લડાઈ માટે તૈયાર થઈ જાઓ અમે તમને કતલ કરી નાખશું ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે આ બે ઓપ્શન સ્વીકારવા બયત કરી લેવી એટલે કે યઝીદને લીગલી ખલીફા માની લેવો એ પણ બરાબર નથી ઝિલ્લત અમારાથી બહુ દૂર છે કારણ કે આઝાદ ઇન્સાન કોઈ દિવસ ઇસ્લામને વહેંચવા માટે તૈયાર નહીં થાય આપણા નબીઓ અને ઇમામો જેટલા પણ આવ્યા એને જે પણ લાલચ દેવામાં આવી જેવી રીતે કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વ આલિહી વસલ્લમ અય રસૂલ તમે માંગો એ અમે તમને દઈએ પણ તમે જે છે અમારા ખુદાઓને ખરાબ બોલવાનું મૂકી દો રસૂલે ખુદા કહે છે કે એવું નહીં થાય તમે અગર જો એક હાથમાં સૂરજ આપી દો એક હાથમાં ચાંદ આપી દો ને તો પણ હું ઇસ્લામ ધર્મની તબલીગ કરવાનું નહીં મૂકું જ્યારે રસૂલે ખુદા આમ નો માન્યા તો ઘણી રીતે બીજી રીતે દબાવવા કોશિશ કરી એની રાહમાં કાંટા બિછાવ્યા રસૂલે ખુદાને પાગલ કીધા રસૂલે ખુદાને ઘેલા કીધા રસૂલે ખુદા ઉપર આર્થિક પાબંદી નાખવામાં આવી બધું કરવામાં આવ્યું રસૂલે ખુદા કહે ફરમાવે છે કે હું જે છે તમે ગમે કરશો હું ઇસ્લામમાંથી તબલીગ કરવાથી હાથ બુલંદ કરીશ નહીં હિજરત કરવી પડી રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ હિજરત કરી પણ આઝાદ ફિકરના માણસ જે હોય છે એ જે પોતાના મિશનનો કોઈ દિવસ સોદો કરતા નથી આપણે આઝાદ ઇન્સાનની બે સિફત અત્યાર સુધી બયાન કરી ચૂક્યા શું હતી એક આઝાદ ઇન્સાન જે હોય છે એ કોઈ દિવસ મક્કારી કરતો નથી દગા ફટકા કરતો નથી ફરેબ અને ફસાદ કરતો નથી બીજી સિફત આપણે ગઈકાલે બયાન કરી કે આઝાદ ઇન્સાન જે હોય છે ફ્રીડમ ફિકરનો માણસ હોય છે એ બીજા કોઈને ડરાવતો નથી આજે ત્રીજી વાત કરવા જઈ રહ્યા છીએ કે આઝાદ ફિકરનો માણસ હોય છે એ બીજા કોઈના હકને પાયમાલ કરતો નથી આ દુનિયામાં જે કાનૂન બનાવવામાં આવે છે એટલા ઈશા માટે બનાવવામાં આવે છે એ એટલા માટે તો બનાવવામાં આવે છે કે લોકો સુખ શાંતિથી જીવતા રહી શકે બધા એકબીજાના હકનો ખ્યાલ રાખે તો પછી આ દુનિયામાં સુખ અને શાંતિ રહી શકે બાકી અગર જો ઇન્સાન એકબીજાના હકુકનો ખ્યાલ ના રાખે તો પછી આ દુનિયા જંગલના કાનૂન કરતા વધારે બદતર થઈ જાય છે
માટે ઇસ્લામ આવે છે, લોકો શાંતિથી જીવી શકે એટલા માટે અમુક હુકુક રાખ્યા છે, હક રાખ્યા છે, બધાના અધિકાર રાખ્યા છે. તો હવે જરૂરી છે કે દરેક ઇન્સાન એનું પાલન કરે. જે આઝાદ ફિક્ર નો હશે એને તો વધારે કેવું નહીં પડે, પરંતુ જેના દિલમાં બીમારી અને ખોટ છે એને જરાક ગવર્મેન્ટની જરૂર પડશે, પોલીસની જરૂર પડશે, ટ્રિબ્યુનલની જરૂર પડશે, કે જેથી આ કાનૂન જે છે એ સરખી રીતે ફોલો થાય, ચાહે દુનિયાના કાનૂન હોય ચાહે આખરતના કાનૂન હોય. આપણે ઇન્ટરનેશનલ કાનૂનમાં આગળ જો આપણે જોઈએ તો લડાઈમાં અમુક કાનૂન બનાવવામાં આવેલા છે કે જ્યારે જિહાદ કરવામાં આવે, લડાઈ કરવામાં આવે, તો હોસ્પિટલ ઉપર અટેક કરવાની મનાય, ત્યાં બોમ્બ પછાડવાની મનાય. એક જનરલ કાનૂન છે. શું કારણ કે દરેક ઇન્સાનની ફિક્ર કબૂલ કરે છે કે કોઈની મજબૂરીમાં એને વધારે અઝિયત પહોંચાડી શકાય નહીં. સ્કૂલ ઉપર અટેક કરવાની મનાય હોય, પાણી એનામાં ઝેર નાખી દેવાનું આ વસ્તુની મનાય હોય, અથવા તો કોઈ પાણીને તોડી નાખે, અથવા તો પાણી બંધ કરી દેવું એક ગામ ઉપર, આ બધી વસ્તુની મનાય છે. જોકે લડાઈનું મેદાન હોય છે, આ ઇન્ટરનેશનલ કાનૂન છે, પણ ઘણા બધા અત્યારે દેશો જે છે ફોલો નથી કરતા અને કેટલાય બાલ બચ્ચાઓને, નાના નાના બચ્ચાઓને કતલ કરી નાખવામાં આવે છે. પણ કાનૂન બધા માટે છે, પણ અકલમંદ ઇન્સાન જે ફ્રીડમ ફિકરનો ઇન્સાન હોય છે એ કોઈ દિવસ આવું નહીં કરે. માવિયા ઇબ્ન અબી સુફિયાન સિફિન ની લડાઈ માટે આવે છે, તો આવતા વેત શું કરે છે, પેલા પહોંચી જાય છે એનું ટોળું, તો કહે છે અહીંયા નહેર છે એના ઉપર પહેરો રાખી દીધો. ઇમામ અલી અલૈહિસ્સલામ નું લશ્કર આવે છે, જોવે છે પાણી ઉપર પહેરો છે, કોઈને પાણી પીવા દેતા નથી. ઇમામ અલી અલૈહિસ્સલામ નહજુલ બલાગામાં એ ખુતબો મોજૂદ છે, બહુ સરસ મજાનો એક ખુતબો આપે છે કે તમારે પાણી પીવું હોય તો પહેલા તમારી તલવારને ખૂનથી સહેરાબ કરવી પડશે, અને અગર જો આ તલવારને સહેરાબ ના કરી તો સમજી લેજો કે તમને પાણી નહીં મળે અને જિલ્લતની મોત મળશે. પરંતુ અગર જો તમે લડાઈ કરી અને શહીદ થઈ જશો તો એ તમારી મોતમાં તમારી ઇજ્જત હશે અને બીજા લોકો સહેરાબ થશે. સરસ મજાનો નહજુલ બલાગામાં ખુતબો. ખેર, ઇમામ અલી અલૈહિસ્સલામે બધાને હમલો કરવાનું કીધું, હમલો થયો, પાણી ઉપર કબજો મેળવ્યો. ઇમામ અલી અલૈહિસ્સલામ એના ખૈમામાં સાસા ઇબ્ને સુહાન આવે છે. સાસા ઇબ્ને સુહાનનું નામ આપણે સાંભળેલું છે, શું કારણ કે હમણાં જ માહે રમઝાનમાં જે ઇમામ અલી અલૈહિસ્સલામની સાથે મુલાકાત કરવા માટે આવે છે, તો ઇમામ એને આખરી વખતમાં મુલાકાત કરે છે અને અમુક નસીહત કરે છે. એ સાસા ઇબ્ને સુહાન આવે છે કે મોલા, પાણી ઉપરનો કબજો હટી ગયો, માવિયાનું લશ્કર નહેર પાસેથી ભાગી ગયો, હવે આપણો કબજો છે, હવે શું કરવું છે, આપણે પણ પાણી બંધ કરી દઈએ. ઇમામ અલી ઇસ્લામ કહે છે કે આ શું વાત કરે છે, આઝાદ ઇન્સાન જે છે કોઈ દિવસ માનવતાનો અધિકાર, ઇન્સાનિયતનો અધિકાર છે એના ઉપર પાબંદી રાખતો નથી. હવે તું મારા પાસે ખબર લઈને આવ્યો છે, હવે તું જ માવિયાના લશ્કર પાસે જા અને એ લોકોને પૈગામ આપ કે આ પાણીનો પહેરો જે છે એ બધા માટે ખુલ્લો છે. એવું ના થાય કે ડરીને એ લોકો પાણી લેવા ના આવે. લડાઈ એની જગ્યા ઉપર, પણ જે આઝાદી ફ્રીડમ જે છે એ દરેક જગ્યાએ હાકીમ હોવી જોઈએ. એક સલવાત પડે મુહમ્મદ આલી મુહમ્મદ પર. અને ખુદાવંદી આલમે ઇસ્લામના એવા કાનૂનો બનાવ્યા છે કે જે દરેક ઇન્સાનને ફોલો કરવાના હોય છે. અને ખુદાવંદી આલમે અમુક કાનૂન એવા રાખ્યા છે, દાખલા તરીકે નમાઝ, રોઝા, હજ, પરંતુ એની સાથે સાથે અમુક આ બધા ઇબાદી કાનૂન છે, અને બીજા અમુક કાનૂન જે ખુદાવંદી આલમે બનાવ્યા છે એ સોશિયલ કાનૂન બનાવ્યા છે, સામાજિક કાનૂન બનાવ્યા છે. અને ખુદાવંદી આલમે વધારે પડતો ભાર જે આપ્યો છે ઇસ્લામમાં એ આ સોશિયલ કાનૂનમાં છે, કે આ કાનૂન પાયમાલ થાવો ના જોવે. કેવી રીતે? અને જ્યારે આ બે વસ્તુ ટકરાઈ જાય, અલ્લાહના કાનૂન, ઇબાદી કાનૂન અને સોશિયલ કાનૂન,
अथवा तो इबादत नो अधिकार अने सोशियल अधिकार आ बन्ने जारे टकराई जाए तो खुदावंदी आलम कहे छे के तमे सोशियल अधिकार ने सोशियल कानून ने जे छे वधारे महत्व आपो। एक बे एग्जांपल दे दो जाओ। नमाज नो समय थई गयो, मारी पासे पाणी छे वजू करवा जेटलू, અને એક ઇન્સાન સામે આવી રહ્યો છે, પ્યાસો છે, મરી રહ્યો છે, અથવા પ્યાસો છે ખાલી, ખુદાવંદી આલમ કહે છે કે તું તયમ્મુમ કરીને નમાઝ પઢી લે, પણ પાણી ઓલા પ્યાસાને પીવરાવ। પોતાના ઇબાદી કાનૂન ઉપર સોશિયલ કાનૂનને પ્રભુત્વતા આપે છે। અથવા નમાઝનો ટાઈમ થયો છે, હું નમાઝ પઢવા માટે ઉભો રહ્યો, મેં કોઈ પાસેથી કરજો લીધો છે, એનો ટાઈમ આવી ગયો કરજાની ભરપાઈ કરવાની, અને ઈ લેણદાર જે છે ઈ આવીને ઉભો રહ્યો, તાકીદો કરે છે કે ભાઈ લાવો મારા પૈસા, હું શું કરું? એને કહું કે વાઢજો નમાઝ પઢી લઉં? નહીં, મને અધિકાર નથી કે એને હું વાઢજો રહું। ખુદા કે નમાઝ પછી પડજે, પેલા એનો કરજો અદા કર। એટલી બધી મહત્વતા ખુદાવંદી આલમ આ હુકુક બાબતે રાખે છે, લોકોના અધિકાર બાબતે આપે છે। મને લાગે છે જરાક બહેસ હાર્ડ છે કે આજે બહુ નવી વાત સાંભળો છો, એક સલવા તો સહારો આપો આપણે આગળ વધે। એવી જ રીતે જ્યાં પણ હુકુકની વાત આવે ત્યાં ઉચ્ચ નીચ આ બધી વસ્તુ, પૈસાવાળો ગરીબ, મોટો માણસ, નાનો માણસ, જવાન, મર્દ, ઔરત, આ બધામાં હુકુક અમુક જગ્યાએ એકદમ પરફેક્ટ અને સારા રાખવામાં આવેલ છે। બની ઇસરાયલમાં થતું કેવું? બની ઇસરાયલના લોકો અગર કોઈને સજા દેવાની વાત આવે તો ઓલો ગરીબ અને સામાન્ય માણસ હોય તો એના ઉપર તો સરખી રીતે કાનૂન ને ફોલો કરે કે ભાઈ આ સજા છે એટલે દેવાની છે, પણ કોઈ મોટો માણસ હોય, ઇજ્જતદાર હોય, પૈસાવાળો હોય, જેનો પાવર હોય, અને એને સજા દેવાનો વારો આવે તો કે હવે જોશું ને પછી દેશું ને ડીલ કરતા ને પછી ટાળી નાખતા। અત્યારે ઘણી બધી ગવર્મેન્ટમાં એવું થાય છે, સામાન્ય માણસ કઈ ભૂલ કરે તો તરત સજા, અને અગર જો કોઈ મોટો માણસ કઈ જેની ઇજ્જત હોય, શહરત હોય, કબીલો હોય, પૈસો હોય, દોલત હોય, એ અગર કોઈ કાનૂન ને તોડે તો પછી કે હવે ઇન્સાન છે જાતું કરવું જોઈએ, ત્યાં જે છે લેટગો થાય છે। એમ નથી કે મુસલમાનોમાં જ ના, ઘણી જગ્યાએ આપણે જોઈએ દુનિયામાં કેટલી બધી ગવર્મેન્ટમાં ત્યાં માણસો અવાજ ઉઠાવી નાખે છે કે આ શું થાય છે કે અમને તો તરત સજા મળી જાય, અને પૈસા હોય તો પૈસાના દમ ઉપર છૂટી જાય ના। ઇસ્લામ આવે છે આઝાદ માણસની જેમ ઇન્સાનને જીવતા શીખાડે છે કે તમે આઝાદ અને ફ્રીડમ ફિકરના માણસ છો તો કોઈના હકને પાયમાલ ના કરો। મૌલાય મુત્તકિયાન હઝરત અમીર અલ મુઅમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલયહિ સલાતુ વસલામ, બૈતુલ માલની વહેંચણી કરતા હતા। હવે એ જમાનામાં જે છે બૈતુલ માલ વધી જાય તો પછી લોકોને એમાંથી દેવામાં આવતું, હક દેવામાં આવતું। ઇમામ અલી અલૈહિસ્સલામ બૈતુલ માલની વહેંચણી કરે છે, ઇમામ અલી અલૈહિસ્સલામની સગી બહેન ઉમ્મે હાની આવે છે, એ બૈતુલ માલના પોતાનો અધિકાર જે હતો, હક હતો, એ લેવા માટે, અને એની પાછળ જ જે હતી જનાબે ઉમ્મેહાનીની કનીઝ હતી કે જનાબે ઉમ્મેહાનીએ એને આઝાદ કરી હતી, હજી એક જ દિવસ થયો હતો। હવે એ બે એક સાથે ઇમામ અલી અલે ઇસ્લામ પાસે આ હક લેવા આવી છે। ઇમામ અલી અલે ઇસ્લામ પોતાની બહેનને 3 દિરહમ આપે છે। હવે જે કનીઝ કે જે આઝાદ થઈ ગઈ હતી એ લેવા આવે છે ઇમામ અલી અલે ઇસ્લામ, એને પણ કેટલા દિરહમ આપે છે? 3 દિરહમ આપે છે। જનાબે ઉમ્મે હાની કહે છે કે હું અરબ છું, હું તમારી બહેન છું, મને પણ 3 દિરહમ, અને આ અરબ નથી, આ ગઈકાલે હજી મારી કનીઝ હતી, એને પણ 3 દિરહમ। ઇમામ અલી અલૈહિસ્સલામ એને કહે છે બહેન તું જે વાત કરે છે ફઝીલતની, તારી ફઝીલત બયાન કરે છે કે તું અરબ છો અને
खलीफा इमाम इमाम अली अलैहिस्सलाम नी बहन छो, पण आ हक नी अदायगी मा आ फजीलत कुरान अने रसूल ने हदीस मा मने क्या मळती नथी। माटे तने पण त्रण दिरहम ज मळशे अने आ आजाद छे, आ औरत ने पण त्रण दिरहम ज मळशे, न ओछू न वधारे। એમ નહી કે ભાઈ તમારી બહેન છો તો આપી દો, આ બધા ખોલાફાઓની પોલિટિક હતી કે જે પોતાના ફેમિલીઓને એટલું બધું આપી દીધું કે જેની કોઈ સીમા નહીં, નહીં આઝાદ ઇન્સાની છે જે પોતાની હુકુમત પણ ચલાવે તો એ ફ્રીડમ સાથે ચલાવે છે। આ છે ઇસ્લામની અને ઇન્સાનિયતનો તકાસો। આલમે ઇસ્લામમાં એક બહુ મહત્વની વાત એ છે કે આ ઇસ્લામમાં હુકુમત અયાશી કરવા અથવા તો ઇજ્જત વધારવા માટે નથી, તો હુકુમત શેના માટે છે? એના બે ત્રણ નિયમ છે અને પછી પાછા આવી આપણે ઇમામ અલી અલી ઇસ્લામની હુકુમત બાબતે। આ જે હુકુમત હાથમાં આવે છે એ છે લોકોની ખિદમત કરવા માટે। અગર જો એક હાકીમ પોતાની જાતને રોવા માને અને એમ કહે કે હવે મારો તમારા ઉપર બધો અધિકાર છે અને હું જે ચાહું એ તમારા પાસેથી લૂંટી લઉં, તો એ ઇસ્લામ એની મનાઈ કરે છે, ના તને ગાદી જે આપવામાં આવી છે એટલા માટે કે તું કૌમની ખિદમત કરી શક। મલાઇકા એના હઝરત અમીર અલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલાતુ વસ્સલામ જ્યારે એમને હાથમાં બયત કરવા માટે લોકો તપ્તર હતા, ઇમામ અલી અલે ઇસ્લામ પોતાની મોજડીને સીવી રહ્યા હતા કે જે જગ્યાએ જગ્યાએથી ફાટેલી હતી। તલા અને ઝુબેર આવેલા છે, બધાએ લગભગ વાક્યો સાંભળેલો છે, મારે ખાલી એક વાત કહેવી છે મારા મોજુથી રિલેટેડ। ખેર કે મોલા તમે અહીંયા જુદી પાછળ પડેલા છો, લોકો તમારી બયત કરવા માટે તમને ખિલાફત ઇમામત ગાદી આપવા માટે હુકુમત આપવા માટે તૈયાર છે। ઇમામ અલી અલે ઇસ્લામ એને પૂછે છે કે આ જૂતીની કિંમત કેટલી? તલહાને જુબેરને પૂછે છે, કહે છે કે આને કઈ કિંમત નથી, હવે સાવ ફાટી ગઈ છે, પૂરું થઈ ગયું છે, કેટલા જગ્યાએ થીગડા લાગેલા છે। તો કે નહીં તેમ છે, તો કે મોલા તમારી છે ને એટલે અડધો દિરહમ, કઈ નહીં। ઇમામ અલી અલે ઇસ્લામ કહે છે કે આ હુકુમત કરતા મને મારી જૂતી વધારે વાલી છે, મને પડી નથી આ તમારી હુકુમતની, સિવાય એક કારણે હું લઉં છું આ હુકુમત, શું? અમ્ર બિલ મારૂફ કરી શકું અને નહીં અનિલ મુનકર કરી શકું। કારણ કે અગર જો આ બે વસ્તુ ના થાય તો ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે એ ઇન્સાન નુકસાનમાં છે, વલ આસ્ર ઇન્નલ ઇન્સાન લફી ખુસ્ર ઇલ્લા લ્લઝીના આમનુ વ આમિલુસ સાલિહાત વ તવાસૌ બિલ હક્ક વ તવાસૌ બિસ સબ્ર। એકબીજાને નેકીની ભલામણ કરે ને એકબીજાને બુરાઈથી રોકવા માટે કુરાશ આપે, સબ્ર કરવા માટે કુરાશ આપે। બાકી જેના હાથમાં હુકુમત હોય એની સાત પેઢી જે છે ખાધી ના ખૂટે, તો એ હુકુમત ના તો ઇસ્લામ કબૂલ કરે છે, ના કોઈ ફ્રીડમ ફિકરનો ઇન્સાન કબૂલ કરે છે। આ હુકુમત, આ ગવર્મેન્ટ, આ કાનૂન, ચાહે ઇલાહી કાનૂન હોય ચાહે દુનિયાના કાનૂન, બને છે એટલા માટે કે જેથી લોકોના હક પાયમાલ ના થાય અને લોકો શાંતિથી દુનિયામાં જીવન વિતાવી શકે। પછી પોતાનો સગો હોય કે પારકો હોય, નજાશી, નજાશીને ઓળખો છો કોણ છે? ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ્સલામની મધમાં શાયરી પડવા વાળો, અને એમ નહીં કે આલો ખૂણામાં બેસીને એક શામરમાં, નહીં જંગે સિફિનમાં માવિયાની સામે એના લશ્કરની સામે મૌલાએ કાયનાતની ફઝીલતમાં કસીદો પડતો હતો, શાયર ઇમામ અલી અલયહિસ્સલામ। પણ એકવાર સુધાય છે કુફામાં માહે રમઝાનની હાલતમાં, રોઝાની હાલતમાં, જ્યારે બધા મુસલમાનો રોઝેદાર હોય, આ ભાઈ શરાબ પીને મસ્ત હતા, ઇમામ અલી અલયહિસ્સલામને ખબર પડી, બોલાવો એને, 100 કોડા મારવાનો હુકમ આપે છે, મોલા હું તમારો ચાહવા વાળો છું, હું તમારો જે છે આશિક છું, તમારી મધમાં કસીદા પડું છું। ઇમામ અલી અલયહિસ્સલામ કહે છે એ બધી એક તરફ, આ હુકુકની અદાયગી, આ સજા જે ઇસ્લામે મુકરર કરી છે એમાં અલી એક કદમ પણ પીછે હટ નહીં કરે, આ ઇસ્લામ છે।
અબુલ અસવદે દોહેલી કે જેનો ઇસ્લામ ઉપર બહુ મોટો અહેસાન છે, અબુલ અસવદે દોહેલીને ઓળખો છો? આગળ ખતે કુફિયાને જે અરબ લખાણ હતું એમાં નુક્તા નહીં હતા. આ નુક્તા લગાડવા વાળું કોણ? આ અબુલ અસવદે દોહેલી ઇમામ અલી અલે ઇસ્લામના જમાનામાં જીવતા હતા. ઇમામ અલી અલે ઇસ્લામ પાસેથી કિરાઅત, કુરાનની તિલાવત શીખેલી અને પછી એના બે શાગીર્દોને શીખાડી. ઈ અબુલ અસવદ દોહેલી. એટલે કે જોઈએ કે ઇમામ અલી અલે ઇસ્લામના કેટલા ચાહવાવાળાને કેટલા નજદીક. અને ઇમામ અલી અલે ઇસ્લામે એને પોસ્ટ આપેલી. કઈ પોસ્ટ? તો કે જજની પોસ્ટ, કાજીની પોસ્ટ. આપણે તમે શું કહો છો? ના, જે ટ્રિબ્યુનલમાં જુજે કરતો હોય, જુજ કરે, હા, જજ, એની પોસ્ટ આપેલી. પણ ઇમામ અલી અલૈહિસ્સલામને અમુક ફરિયાદ આવી, ઇમામ તપાસ કરે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ અબુલ અસવદ દોહેલીને બોલાવે છે, આજથી તારે ટ્રિબ્યુનલમાં કામ કરવાનું નથી, કોર્ટમાં કામ કરવાનું નથી. કેમ મોલા, શું ભૂલ થઈ? તો કે મને ફરિયાદ આવી છે કે તું બધાની સાથે ખીજાઈને વાત કરે છે, તારી સામે કોઈ ખતાકાર આવે છે તું ખીજાઈને વાત કરે છે. ના, હજી જ્યાં સુધી ફેસલો નથી થયો તને હક ના હોય તને કઈ બોલવાનો, કોઈને ખીજાવવાનો ફેસલો નથી અધિકાર, આજથી તારે નથી કરવાનું. ઈ ઇમામ અલી અલૈહિસ્સલામનો ચાહવા વાળો જાણે છે ઇમામના દરેક કાર્યો, દરેક હુકમ ઇન્સાફ સાથે હશે. વાંધો નહીં મોલા, હવેથી નહીં કરું, અને ધ્યાન પણ રાખીશ કે મારાથી કોઈને ખીજાવાય નહીં. આ છે ઇમામ અલી અલે ઇસ્લામની હુકુમત. એટલું ધ્યાન રાખે છે કે કોઈના હક પાયમાલ ના થાય. ઇમામ અલી અલે ઇસ્લામની ગવર્મેન્ટમાં એક ગવર્નર જે છે, બેતુલ માલમાંથી 100 દિરહમ જે છે, સોરી 1,00,000 દિરહમ જે છે એ ઉપાડી લે છે. ઘણી વખત એમ થાય ઘણા દેશના મિનિસ્ટરોને કે હવે આપણી પાસે ખજાનો છે તો આપણે જેમ ઉપયોગ કરવો હોય કરીએ નહીં. આ જે જમાનામાં જ્યાં પણ ગરીબી દેખાય છે, જ્યાં પણ હોસ્પિટલના પ્રોબ્લેમ છે, જ્યાં પણ એજ્યુકેશનના પ્રોબ્લેમ છે, સમજી લઈએ કે ઈ ગવર્મેન્ટમાં એના હોદેદારો જે છે એ લોકોના હકને પાયમાલ કરે છે. નહીંતર જેટલો ટેક્સ આવે છે એનાથી આ બધાનું ભરણ પોષણ થઈ જવું. આજે ઘણી બધી ગવર્મેન્ટ ગરીબ હોય છે એનું કારણ ઈ છે કે ઈ પોતાના અને પોતાના ફેમિલીઓમાં ખર્ચ કરી નાખે છે ઈ બધા માણસોનો હક કે જે પાયમાલ થઈ રહ્યો છે. ખેર, આ માણસ ઇમામ અલી અલૈહિસ્સલામની ગવર્મેન્ટમાં 1,00,000 દિરહમ બૈતુલ માલમાંથી ઉપાડે છે. શું કામ? કે એક રૂપાળી છોકરી સાથે એને શાદી કરવી હતી, બહુ ગમતી હતી, તો એને 1,00,000 દિરહમ મહેરમાં ભેટ રૂપે આપે છે, કદો રૂપે. ઇમામ અલી અલે ઇસ્લામને ખબર પડી. ઇમામ અલી અલે ઇસ્લામ પર બારો એને મેસેજ મોકલાવે છે, આ બરાબર નથી. એના જે સેનાપતિ હતા એને હુકમ આપ્યો કે જલ્દીથી આ પૈસા લઈને ફરી બૈતુલ માલમાં પાછા નખાવો. આ કઈ બૈતુલ માલ હોદેદારોની અયાશી માટે નથી રાખેલો, આ મુસલમાનોનો અધિકાર છે. એક પૈસો અલીની હુકમતમાં ના ઇન્સાફીથી નહીં જાય, કોઈનો હક પાયમાલ નહીં થાય. પૈસા પાછા નખાવ્યા, ઓલાને હાજર થવા કીધું પણ એ ભાગી ગયો, હાજર ના થયો. આ ઇમામ અલી અલૈહિસ્સલામની હુકુમત. ઈ ઇમામ અલી અલૈહિસ્સલામ એવી હુકુમત કરે છે, કહે છે અગર જો મને કાયનાતની બધી દોલત પણ દઈ દેવામાં આવે તો પણ હું કીડીના મોઢામાંથી એક નાનકડો એવો કણ ના ઇન્સાફીથી નહીં ખેંચું. આજે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ. અત્યારે કોમ ભૂખે મરતી હોય અને હોદેદારો જે છે અયાશી કરતા હોય, આ અલીની સીરત નથી, આ આઝાદ ફિક્રની સીરત નથી. અને જે કોમમાં જે ધર્મમાં આ રીતે થતું હોય, સમજી લઈએ કે એના જે ઊંચા લોકો માણસો છે એ કોમ ઉપર જુલ્મ કરી રહ્યા છે. આજે આપણે જોઈએ અલીના ચાહવા વાળાઓ, આયતુલ્લાહ સિસ્તાની, એના હાથમાં આખી ગવર્નમેન્ટ નથી પરંતુ વિલાયતે ખાસા છે, એટલે કે અહકામના મસલામાં જ આયતુલ્લાહ સિસ્તાનીના હાથમાં વિલાયત છે.
પણ એનું ઘર જુઓ, હજી પોતા પાસે પોતાનું ઘર નથી. આવી સાદી જિંદગી જીવે છે. એનું ઘર પણ સામાન્ય, હવે નીચે નથી બેસી શકતા એટલે ખુરશી રાખી છે, નહીતર પહેલા નીચે બેસીને લોકો સાથે મુલાકાત, મિનિસ્ટર આવે નીચે બેસતા હોય. અયતુલ્લાહ ખામનેઈના ખુતબામાં જોઈએ કે એના ચપ્પલ જોવામાં આવે તો એકદમ ફાટેલા, અને અલ બગદાદી ખુતબો દે છે તો હાથમાં રોલેક્સ ની ઘડિયાળ પહેરેલી છે. આ ક્યાં, આ જોઈ લઈએ કે ઇસ્લામિક હુકુમત કહી છે અને શૈતાની હુકુમત બની ઉમૈયાની હુકુમત કહી છે. એક સલાવત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. ઇસ્લામ ના કાનૂન છે, ફ્રીડમ આપવા માટે આવેલો છે આ ઇસ્લામ આવેલો છે. ઇસ્લામ ના કાનૂન એ છે કે આ ઉચ્ચ નીચતાને ખતમ કરવામાં આવે, બધાના હક મળી જાય એટલા માટે ઇસ્લામ આવેલો છે. એટલું જ નહીં, બલકે વધારે. મોલાએ કાયનાત ઇમામ અલી અલેહિસ્સલાતુ વસ્સલામ પોતાના દીકરા ઇમામ હસન મુસ્તફા અલેહિસ્સલામને આખરે આખરે વખતમાં ફરમાવે છે, એ બેટા હસન ધ્યાન રાખજે, કુરાન ઉપર અમલ કરવામાં આપણા કરતા તમારા કરતા દુશ્મનાને ઇસ્લામ આગળ ના વધી જાય. હા, બહુ સમજવા જેવી વાત છે અત્યારે. કે શું ઇમામ હસન અલેહિસ્સલામ કે જે ઇમામ છે નથી સમજતા? નહીં, આ મેસેજ આપણા માટે છે, એક ગવર્નમેન્ટ માટે છે કે ગવર્નમેન્ટમાં એવી રીતે જિંદગી જીવવાની છે, એવી જિંદગીની સ્ટાઇલ નાખવાની છે જ્યાં ઉચ્ચ નીચતા ના હોય, કુરાન ઉપર સરખી રીતે અમલ થતો હોય. અત્યારે આપણે યુરોપમાં જોઈએ, એક ફેક્ટરી હોય, દાખલા તરીકે મોટર બનાવવાની ફેક્ટરી, એમાં નાના માણસો પણ કામ કરતા હોય અને મિનિસ્ટર પણ કામ કરતા હોય. હવે લંચનો ટાઈમ પડે, લગભગ 12-1 વાગે લંચનો ટાઈમ હોય, બપોરે શું કહેવાય, બપોરે જમવાનો ટાઈમ, ઘંટડી વાગે એટલે બધાને એક સાથે રજા મળતી હોય, મિનિસ્ટર હોય કે નાનો હોય, બધા એક સાથે નીકળતા હોય, કેન્ટીન એક હોય, ત્યાં બધા લકીઓ કરતા હોય, લાઈન લગાડતા હોય. પછી એમાં એમ ના હોય કે ઓલો ઓફિસર મોટો છે તો એ આગળ ઉભો રહે અને ઓલો મજૂર કામ કરવા વાળો છે તો એ પાછળ ઉભો રહે, આગળ મિનિસ્ટર ને ઉભો રહ્યો ના, એવું નહીં, જે વહેલો એ પહેલો. ઘણી વખત એવું બનતું હોય કે પાછળ જે છે ઓફિસર હોય અને આગળ જે છે ચપરાસી હોય, ગાર્ડિયા હોય. હા છે, હકનો ખ્યાલ રાખવાનો છે. ઉચ્ચ નીચતા કામ જે છે બધાનો અલગ અલગ છે. ખુદાબંધી આલમે અગર જો બધાને મિનિસ્ટર બનાવ્યા હોત તો પછી ધોકેરાનું કામ કોણ કરે? અગર ખુદાબંધી આલમે કોઈને ના આપ્યું ને બધાને ધોકેરા, તો પછી મોટા મોટા ડિસિઝન કોણ? ખુદાબંધી આલમે બધાની લાયકાત પ્રમાણે દરેકને અલગ અલગ હિકમત અને અકલ આપેલી છે, તો એનો મતલબ એ નથી થઈ જતો કે બીજાને તુચ્છ અને નીચા સમજે. ઇમામે રઝા અલેહિસ્સલાતુ વસ્સલામ ખોરાસાનમાં લગભગ વાક્યો છે, અને જમવાનો ટાઈમ થયો, ઇમામ અલી ઇમામ રઝા અલી ઇસ્લામને જમવા બોલાવે છે. ઇમામ રઝા અલી ઇસ્લામ ઓલા ગુલામો અને જે નોર્મલ માણસો હતા એ લોકોની સાથે બેઠા, તો ઓલા આવીને કહે છે ઓલા કે મોલા તમારી પ્લાસ વાં રાખી છે, પ્લાસ દોનેર, શું કહેવાય, વીઆઈપી પ્લાસ, વીઆઈપી જગ્યા તમારી રાખી છે, મોહલત તમે ત્યાં બેસો. ઇમામ ફરમાવે છે કે કેમ? તો કે ત્યાં બધા વઝીરો મિનિસ્ટર અને બધા પૈસા વાળા નહીં બધા બેઠા છે, તમે ત્યાં ચાલો. ઇમામ કહે છે કે હું અહીંયા બરાબર છું. અને આવો ફર્ક ના કરો કે ઓલા મિનિસ્ટર છે, ઓલા ફ્રેન્ડ છે ત્યાં બેસું, અહીંયા નહીં, નહીં, બધા સરખા છે, મને અહીંયા બેસવું છે. આપણા મા બાપ આદમ અને હવા છે, બધા એક છે. આપણો દીન ઇસ્લામ છે, આપણી કિતાબ કુરાન મજીદ છે, આમાં ક્યાંય આવો ઉચ્ચ નીચતાનો ફર્ક નથી. જ્યારે સમાજમાં ઉચ્ચ નીચતાનો ફર્ક આવે છે ત્યાં બીજાના હકને પાયમાલ કરવામાં આવે છે, અને એ આઝાદી ઇન્સાનની ફિક્રથી બહુ દૂર છે. એક દૂર પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. અને જ્યાં પણ કઈ પણ પ્રોબ્લેમ થતો કે જ્યાં કોઈનું દિલ દુખાવવામાં આવે તો તરત એની મઝમ્મત રસૂલે ખુદા અને માસુમીન અલેહિમુસ્સલામ કરી નાખતા, ચાહે કાફિર અને મુશ્રિક કેમ ના હોય. હતા એક હદીસમાં મળે છે, અગર ઇસ્લામમાં
ઇસ્લામિક ગવર્મેન્ટમાં અગર કોઈ ક્રિશ્ચિયન રહે છે અને એવું થયું પણ હતું કે ક્રિશ્ચિયન ઔરત ઉપર કંઈક જુલ્મ થયો હતો અને એના પૈસા વૈસા લૂંટી લેવામાં આવ્યા હતા અને કંઈક અઝિયત પહોંચાડવામાં આવી હતી. હદીસ આવે છે ઇમામની કે અગર જો મુસ્લિમ હુકુમતમાં એક ગેર મુસ્લિમને કઈ પ્રોબ્લેમ થાય અને એના કારણે કોઈ મુસલમાન શરમના કારણે મરી જાય ને તો એને મલામત નથી. આ છે ઇસ્લામનો કાનૂન કે કોઈના હકને પાયમાલ નથી કરવાનો. પાડોશી ઉપર એટલી બધી હદીસો બયાન કરવામાં આવી. એક વખત આવે છે ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે એક માણસ અને કહે છે, મૌલા મારો પાડોશી બહુ હેરાન કરે છે અને હું સબર કરું છું, કારણ કે હદીસો છે કે પાડોશી છે તો એ સારા પાડોશીની નિશાની એ છે કે અગર જો એ આપણને હેરાન કરે તો આપણે સબર કરે. હું સબર કરું છું, મારી ઓલાદ મને એમ કહે છે કે તું તો સાવ જલીલ છો. જલીલ એટલે શું? એ સાવ બાયલો છે, ડરબોક છે, તું તુચ્છ છે. ઇમામ સાદિક અલ ઇસ્લામ ફરમાવે છે, તારાથી જ્યાં સુધી સબર થાય તું સબર કર. ઇન્નમા ઝલીલ મન ઝલમ, અને એટલું યાદ રાખી લે, તું ઝલીલ નથી, તું તુચ્છ નથી, જે ઝુલમ કરે એ તુચ્છ છે. આ વિચાર કરી. આ છે હકને સાચવી રાખવાની વાત. હજી આગળ વધી. યહૂદી સાથેની એક લડાઈ, લડાઈ પૂરી થઈ એટલે ત્યાં અમુક યહૂદીઓ જે મરી ગયા હતા એની ઔરતો હતી, હવે એને પકડીને લાવવાની હતી એને, કારણ કે હવે જાય ના ક્યાં જાય, તો ત્યાં હતી તો એને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પાસે લઈ જવાના હતા. બધાને તો લઈ જવાના હતા. તો બિલાલ, આપણે જેના અઝાનની વાત કરીએ છીએ ને, એ બિલાલ જે છે એને બધાને લઈને આવતા હતા. બિલાલે હવશીએ શું કર્યું, એ બધાને મક્તલમાંથી પસાર કર્યા. હવે નોર્મલ છે, એક ઔરત પોતાના શોહરને, પોતાના ભાઈ અથવા બાપને આવી રીતે હાલતમાં જોવે કે મરી ગયા છે ને, લાશોના ટુકડા પડ્યા છે અથવા તો મરેલા પડ્યા છે, તો ગમ ઉભરાઈ આવે. એ ત્યાં સુફિયાને બધી હતી, રડવા લાગે છે, ગાલો ઉપર તમાચા, હાલત ખરાબ, રોવે ધોવે છે. અને ત્યાંથી પછી રસૂલે ખુદા પાસે છેવટે પહોંચે છે. રસૂલે ખુદા જોવે છે કે આવી હાલત કેમ છે, રોયેલું મોઢું છે, ગાલો ઉપર તમાચાના નિશાના છે, આ કેમ છે. વાત કરે છે, કોણ લઈ આવ્યું? બિલાલ લઈ આવ્યા. કેમ બિલાલ બોલાવે છે? આ શું કર્યું છે આવી રીતે કોઈના જખમ ઉપર નમક છીડકવાનું? ખુદાએ તારા દિલમાં રહેમ નથી રાખ્યું? તો કે યા રસૂલલ્લાહ, હું તો આ કુરાનની આયત ઉપર અમલ કરતો હતો. કઈ આયત? અલ મુમિનૂન અલ્લાઝીના રહમાઉ બૈનહુમ, કે આપસમાં રહેમ દિલ હોય છે, અશિદ્દાઉ અલલ કુફાર વ રહમાઉ બૈનહુમ, કે મોમિન એ છે કે જે કાફિરો ઉપર ગઝબનાક થાય, શિદ્દત કરે અને આપસમાં રહેમ દિલ હોય. ઇમામ કહે છે આ બાલ બચ્ચાઓ સાથે, આ ઔરત સાથે, બેસહારો ઔરત સાથે શિદ્દત, એક લડાઈની વાત છે. જ્યારે લડાઈના મેદાનમાં હોય ત્યારે કે આપસમાં મોહબ્બત રાખો અને સામે દુશ્મન લડવા માટે આવેલો છે ત્યાં શદીદ રાખો, પણ આ બેસહારા ઔરતો સાથે આવી રીતે કરવાનો? શરમ નથી આવતી? રસૂલે કો રાખી જાય છે, આ હકને પાયમાલ કર્યો છે, તું શું કામ એને ન્યાથી લાગ્યો? માફી માંગે છે, માફી મંગાવે પણ છે. રસૂલે ખુદા એ લોકોને ઇનામો ઇકરામ અને ઇજ્જત સાથે રાખે પણ છે અને એની દિલજોઈ પણ કરે છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ આવી નાની નાની બાબતો ઉપર પણ ધ્યાન રાખે છે કે કોઈનો હક પામાલ ના થાય. આ છે ઇસ્લામ. એક સલવાતનો સહારો આપો આપણે આગળ વધે. એક વાર સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ખેર, હજી અમુક વાતો હતી પણ સમય પૂરો થઈ ગયો છે. ટૂંકમાં મારી વાતનો ખુલાસો કરું કે આઝાદ અને ફ્રીડમ ફિકરનો માણસ જે હોય એની એક ક્વોલિટી એ છે કે એ બીજાના હકૂક, બીજાના અધિકારનો ધ્યાન રાખે છે અને પાયમાલ નથી થવા દેતો. આપણે એક સમાજમાં રહીએ છીએ, આપણી માટે પણ, આપણી ઉપર ઘણા બધા હકૂક છે. ભાઈનો હક, દીકરાનો હક, મા બાપનો હક, બહેનનો હક, ભાઈનો હક, દોસ્તારનો હક, પાડોશીનો હક,
આ બધાના હકુકને આપણીથી પાયમાલ ના થવા જોઈએ, તો જ આપણે આઝાદ ફિકરના ઇન્સાન કહેવાઈએ. બાકી ઇમામે હુસૈન અલહી સલામનો જે નારો છે, હાય હાથ મિન્નત ઝિલ્લા, કે ઝિલ્લત અમારાથી બહુ દૂર છે, એ નારાની નીચે આપણે આવી શકશું. ઇમામ હુસૈન અલૈહિ સલાતુ વસલામ કે જે મદીનાથી નીકળે છે, ત્યારે બહેન ઝૈનબને કહે છે, બહેન ઝૈનબ આપણે હવે મદીનાથી નીકળવાનું છે, તમે અબ્દુલ્લાહથી તમારા શોહરથી રુખસત થઈ આવો, એમની રજા લઈ આવો. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા જનાબે અબ્દુલ્લાહ પાસે જાય છે અને ફરમાવે છે, કહે અબ્દુલ્લાહ જ્યારે આપણી શાદી થઈ ત્યારે મારા બાબાએ બે શરત રાખી હતી, એમાં પહેલી શરત એ હતી કે તમે મને રજા આપશો કે હું રોજ મારા ભાઈ હુસૈનની મુલાકાત માટે જઈ શકું, એના ઉપર તમે મને કોઈ દિવસ રોક્યા નથી અને હંમેશા જવા દીધા. બીજી શરત એ હતી કે હુસૈન જ્યારે મદીના છોડીને જવા લાગે તો ઝૈનબને પણ સફરમાં સાથે જવાની રજા આપવામાં આવે. આ અબ્દુલ્લાહ તમે મારા શોહર છો, તમે અગર જો રજા નહીં આપો તો હું નહીં જાઉં, પણ આટલું યાદ રાખજો, હું મારા ભાઈ હુસૈન વગર જીવી પણ નથી શકતી. બે તારીખ લખે છે કે એક અબ્દુલ્લાહે રજા આપી દીધી અને મક્કા ફરી એક વખત મળવા પણ ગયેલા. એક તારીખ એ છે કે ના, પોતાના બંને દીકરા ઓનો મોહમ્મદને મદીનાથી રુખસત કર્યા અને એક રિવાયતમાં બે દીકરાઓને પાછળ લઈ મક્કા આવે છે અને જનાબે ઝૈનબને સોંપે છે અને કહે છે કે એમને ખબર છે કે આ હુસૈન અલૈહિસ સલામનો આખરી સફર છે, અગર જો હુસૈન ઉપર કાંઈ મુસીબત આવી પડે તો ઓનને મારા તરફથી કુરબાન કરજો અને મોહમ્મદને તમારા તરફથી કુરબાન કરજો. હાઝાદારો, આ કાફલો મક્કાથી કુફા તરફ રવાના થયો અને કરબલામાં એ વખત પણ આવી ગયો, આશૂરનો દિવસ પણ આવી ગયો. શબે આશૂરના જનાબે ઝૈનબ બંને બચ્ચાઓને સમજાવી રહ્યા છે કે કાલે તમારા મામા ઉપર બહુ મુસીબતનો દિવસ છે, એવું ના થાય કે તમારી પહેલા કાસિમ શહીદ થઈ જાય, એની પહેલા તમારી પહેલા અલી અકબર શહીદ થઈ જાય, એવું ના બને. તમારે તમારી કુરબાનીને પેશ કરવાની છે, જાફરે તૈયારનો ખૂન સાબિત કરવાનો છે, મોલાએ કાયનાતનો ખૂન સાબિત કરવાનો છે. હાજરારો, સુબે આશૂર નમુદાર થઈ બચ્ચાઓ અવારનવાર ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પાસે આવે છે અને કહે છે, મામા અમને પણ મરવાની રજા આપો, અમને પણ મક્તલની રજા આપો. પણ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કોઈ ના કોઈ બહાનાથી બચ્ચાઓને ખેમામાં મોકલાવી દે છે અને બહાર નથી નીકળવા દેતા અને કહે છે કે તમે હમણાં વાંચો. હાજરારો, એક વખત જનાબે ઝૈનબ ખેમામાં આવે છે, શું જોવે છે, બંને બચ્ચાઓ બેઠા છે અને કહે છે, એ બચ્ચાઓ શા માટે તમે મક્તલમાં નથી જતા, શું તમે ચાહો છો કે હું મારી મા ફાતિમા ઝહરા પાસે શર્મિંદા થાઉં? કહે છે, માધર ગિરામી, અમે ઘણી વખત ઇમામે હુસૈન પાસે ગયા રજા લેવા, પણ અમને રજા નથી મળતી. જલાબે ઝૈનબ બંને બચ્ચાઓને લઈને ઇમામે હુસૈન પાસે આવે છે અને કહે છે, મોકલું
જનાબે ઝૈનબ કહે છે એના પિતાએ પહેલેથી જ રજા આપી દીધી છે, આવોનો મોહમ્મદ ને મક્તલમાં જવાની રજા આપો. હવે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની સામે જ્યારે જનાબે ઝૈનબનો ઇસરાર વધે છે, અબ જનાબે અબ્બાસ આગળ વધે છે, એક ને મોહમ્મદ ને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ સવાર કરે છે, તો ઓન ને હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ ઘોડા ઉપર સવાર કરે છે. બંને ભાઈઓ મક્તલ તરફ આગળ વધે છે, લડાઈની શરૂઆત કરે છે. લડાઈ કરતા કરતા દુશ્મનોને જહન્નમ વાસિલ કરતા કરતા એટલા આગળ વધે છે કે નહેરે ફરાતનો જે પહેરો હતો એને પણ તોડી નાખે છે, નહેરે ફરાત ઉપર કબજો કરે છે. એક ભાઈ બીજા ભાઈ તરફ જોવે છે, બંને ભાઈઓ પ્યાસા છે, મગદલની ગરમી છે, રણની ગરમી છે, કહે છે ભાઈ શું ઈરાદો છે, પાણી સામે હાજર છે. કહે છે માએ મનાઈ કરી છે, કઈ મામા સકીના અને અલી અસગર પ્યાસા છે, આપણે એક કામ કરીએ ઉમરે સાદ ઉપર હમલો કરીએ, એના કઈમા તરફ હમલો કરીએ. બંને બચ્ચાઓ આગળ વધે છે, જામરે તૈયાર અને મોલાએ કાયનાત નો જોશ મક્તલમાં નજર આવે છે. બંને ભાઈઓ હમલો કરે છે, ઉમરે સાદ ના જે પહેરેદાર હતા એ લોકોને વિખેરી નાખે છે, ખૈમામાં દાખલ થાય છે. ઉમરે સાદ જ્યારે આ હમલાને જોવે છે, ખૈમાના પાછળથી ભાગી લશ્કર તરફ જાય છે અને આવાજ દે છે, શું તમે જોઈ રહ્યા છો બે નવજુવાન ખાનદાને બની હાશિમના બાળકો મારા ખૈમા સુધી પહોંચી ગયા, કોઈ અગર એકલા મુકાબલો નથી કરી શકતા, આખો લશ્કર આવો હમલો કરો. આ બચ્ચાઓ લશ્કર ઉપર હમલો કરે છે, બચ્ચાઓને ચારે કોર થી ઘેરી લેવામાં આવે છે. આલો મોહમ્મદ જખમો થી છો ઘોડાની જમીન ઉપર આવે છે, ઇમામ ને આવાજ દે છે, અસલામ અલૈકુમ. બંને બચ્ચાઓ ઘોડાથી જમીન ઉપર આવે છે, અહીંયા ઇમામે હુસૈન અલૈહિસ્સલામ અને હઝરત અબ્બાસ આગળ વધે છે, જખમી બચ્ચાઓને ઉઠાવે છે. બંને ની રો જન્નત તરફ પરવાસ કરે છે, આનો મોહમ્મદ ને ખૈમા તરફ લઈ આવવામાં આવે છે. જ્યારે ખૈમામાં જનાબે ઝૈનબ મુસલ્લા ઉપર હતા, એક ની લાશ જમણી બાજુ રાખવામાં આવે છે, બીજાની લાશ ડાબી બાજુ રાખવામાં આવે છે. જનાબે ઝૈનબ જ્યારે બે લાશોને જોવે છે, શુકરનો સજદો કરે છે, આવાજ દે છે, રબ્બાના તકબ્બલ મિન્ના. જનાબે ઝૈનબ કરબલાની કુવા કુવાની શામ ગયા, ઓનો મોહમ્મદ ને ના રોયા. પરંતુ જ્યારે મદીના પહોંચે છે, એ ઘરમાં દાખલ થાય છે, શું જોવે છે, નાના નાના બે બિસ્તર છે, આવાજ દે છે, એ ઓનો મોહમ્મદ મને માફ કરજો, હું તમારા ઉપર આંસુ ના વહાવી. માતમે હુસૈન.